ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પાના નંબર 129 એમાં નકશો એ જોવાનું છે. જો તમને બતાવું છું બરાબર, એક ઘર બનાવતા પહેલાં સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. આપણે પણ કોઈ પણ તમારે કે આજુબાજુ ઘર બનતા હોય, તમારે ઘર બનાવવું હોય તો પહેલાં આપણે એનો નકશો બનાવવો પડે બરાબર. પછી ખ્યાલ આવે કે આપણે અહીંયા બારી રાખશું, અહીંયા બારણું રાખશું, અહીંયા આ બનાવશું, એક રૂમ બે રૂમ, એવી રીતના આપણે પણ નકશો બનાવવો પડે બરાબર. ઘરે ઘર બનાવતા હોઈએ ત્યારે તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે, તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. હવે આપણે જોઈશું તો નકશામાં જુઓ, બે બારી છે, ઉપર નીચે અને વચ્ચે દરવાજો છે, તમને બતાવી છે ને અહીંયા એ રીતના. જો અહીંયા બારી છે, આ બારી બરાબર, આ બારી છે, આ એક બારી, આ બારી છે એક બરાબર. પછી એક બારી અહીંયા છે, અહીંયા દરવાજો, અહીંયા બારી, અહીંયા બારી બરાબર, અને વચ્ચે આ દરવાજો છે. સમજાણું? હવે એના આધારે આપણને અહીંયા ચાર આપેલા છે ઘર, એ બી સી અને ડી. એમાંથી આપણે નક્કી કરવાનું છે કે વિભાનું ઘર કયું છે. તેના ઘરની આગળના ભાગમાં શું છે, આગળના ભાગમાં કેટલી બારીઓ છે. જો ઘરમાં અહીંયા જોવાનું, અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે, તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય. તેના ઘરની આગળના ભાગમાં શું છે, આગળના ભાગમાં કેટલી બારીઓ છે બરાબર. તો આપણે જોવાનું કે નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ ઘરનો આગળનો ભાગ છે બરાબર, અને આગળના ભાગમાં બે બારીઓ છે. જવાબ એનો એમાં આવશે. સમજાણું? ચાલો પછી આગળ સમજીએ. નકશો જોઈને વાસ્તવિકમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવ્યું છે કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવતો હોય બરાબર. અહીં ઘરના ચાર વાસ્તવિક ચિત્રો આપેલા છે, આમાંથી કયું ઘર વિભાનું છે આપણે ગોતવાનું છે. આ એ, એ બી સી અને ડી, આ ચાર ઘર આપેલા છે બરાબર. એમાંથી હવે તમારે જોઈને મને કહેવાનું છે કે કયું ઘર વિભાનું હશે. જો ઉપર નકશામાં આપણને બતાવેલું જ છે બરાબર, તો વિચારો તો કયું આવશે. હે, આગળ પાછળ સામસામી બે બારીઓ આવતી હોય, વચ્ચે દરવાજો આવતો હોય, એવું ચિત્ર કયું છે એ તમારે જોવાય અને મને જવાબ આપવાનું છે. જોયું? સમજાણું? હા, તો કયું આવશે? હે, વાસ્તવિક ચિત્ર કયું આવશે વિભાનું? તો કે ચિત્ર સી છે એ વિભાનું ઘર છે. બાકીના ત્રણ વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો. તો શું આપણે વિચારીશું ને જવાબ લખીશું? તો કે ચિત્ર એ છે ને, જો તમે આ ચિત્ર એ બરાબર, આ ચિત્ર એ છે, એમાં જુઓ શું છે. તો કે ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવેલ છે, જે નકશા પ્રમાણે નથી. જો નકશામાં તો આપણને બારી બતાવી છે બરાબર, તો એ પ્રમાણે નથી, એટલે એ વાસ્તવિક ચિત્ર ઘરનું હોય એવું નથી. પછી આપણે જોઈએ કે ચિત્ર બી, બીમાં ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે જે નકશામાં નથી. બી ચિત્ર જોઈએ તો એની જમણી બાજુ એક બારી દેખાય છે, એવી નકશામાં નથી. હવે ચિત્ર ડી જોઈએ, આમાં ઘરની ડાબી બાજુએ દિવાલથી વચ્ચે બારી બતાવેલ છે જે નકશામાં આ પ્રમાણે નથી. એટલે વિભાનું ઘર કયું આવશે? તો કે ઘર સી બરાબર. ચાલો સમજાણું? આટલું આપણે સમજીએ અને નોટમાં પણ લખી લઈશું.